राज्य कक्षाए 6 गोल्ड मेडल प्राप्त करी एक्सट्रीम मार्शल आर्ट एंड सेल्फ डिफेन्स एकेडमीए वलसाड जिल्लानुं नाम रोशन कर्युं। तारीख 17 जुलाई 2021 रोज वलसाड एक्सट्रीम मार्शल आर्ट एंड सेल्फ डिफेन्स एकेडमी खाते सीनियर किक बॉक्सिंग चैम्पियनशीप योजाई हती, जेनी ओपनिंग सेरेमनीना DYSP જિજ્ઞેશ તન્ના સાહેબે હાજરી આપી સ્પર્ધકોનું મનોબળ વધાર્યું હતું। સ્પર્ધામાં રાજ્યના કુલ 44 સ્પર્ધકોએ ભાગ લીધો હતો। ઉલ્લેખનીય છે કે કિક બોક્સિંગ એસોસિએશન વલસાડ તેમજ એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ એન્ડ સેલ્ફ ડિફેન્સ એકેડમીના પ્રેસિડેન્ટ ચેતન પટેલ તથા જનરલ સેક્રેટરી મયુર પટેલના માર્ગદર્શન હેઠળ કિક બોક્સિંગની તાલીમ લઈ આકાશ રાઠોડ, મયુર પટેલ, પાર્થ લાંગે, કોમલ ચૌધરી, વિધિ પટેલ તેમજ કેશા મોદીએ ગોલ્ડ મેડલ તથા ઉજ્જવલા લાંગે, ચૈતાલી પટેલ, દત્તાત્રય પાટીલ અને યશ પટેલે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી સમગ્ર રાજ્યમાં વલસાડ જિલ્લાનું નામ ફરી એકવાર રોશન કર્યું હતું। કિક બોક્સિંગ એસોસિએશન ગુજરાતના પ્રેસિડેન્ટ સિદ્ધાર્થ ભાલેગરે વલસાડના વિજેતાઓને અભિનંદન પાઠવી આગામી ગોવામાં યોજાનાર નેશનલ લેવલની સ્પર્ધામાં પણ વિજય પ્રાપ્ત કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી। મારું નામ કેશા મોદી છે અને હું વલસાડની એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ એન્ડ સેલ્ફ ડિફેન્સ એકેડેમીમાં છેલ્લા 3 વર્ષથી ટ્રેનિંગ કરી રહી છું અને મારા ટ્રેનરનું નામ ચેતન પટેલ, જે કિકબોક્સિંગ એસોસિએશન વલસાડના પ્રેસિડેન્ટ છે, અને મયુર પટેલ, જે કિકબોક્સિંગ એસોસિએશન વલસાડના જનરલ સેક્રેટરી છે। અને આ વખતે 2nd ગુજરાત સ્ટેટ કિકબોક્સિંગ ચેમ્પિયનશીપ જે વલસાડમાં યોજાઈ હતી, જેને અમારી એકેડેમીએ હોસ્ટ કરી હતી અને જેમાં હું એઝ અ ઓફિશિયલ વર્ક કરી ટ્રોફી પોતાના નામે કરી હતી અને ફાઇટ દરમિયાન ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો। હવે અમે લોકો આવનારી નેશનલ લેવલની કિકબોક્સિંગ ચેમ્પિયનશીપની તૈયારી કરી રહ્યા છે, જે 25 ઓગસ્ટથી 29 ઓગસ્ટ દરમિયાન ગોવામાં યોજાય છે અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમે પણ ગુજરાત રાજ્યનું નામ રોશન કરીશું। મેરા નામ પાર્થ લાંગે છે ઓર મેં એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ સેલ્ફ ડિફેન્સ એકેડેમી કાંડર ટ્રેનિંગ કરતા હું। મેરે કોચ ચેતન સર ઓર મયુર સર 17 જુલાઈ કો જો સ્ટેટ કિકબોક્સિંગ ચેમ્પિયનશિપ હોય ઉસમેં સે વલસાડ મેં સે 11 પાર્ટિસિપેન્ટ થે ઉસમેં સે 6 લોગ કે ગોલ્ડ મેડલ આયે ઓર 5 લોગ કે બ્રોન્ઝ મેડલ આયે જો લોગ। હેલો એવરીવન, ચેતન પટેલ હિયર, મયુર પટેલ હિયર, કિકબોક્સિંગ એસોસિએશન વલસાડ અને એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ એન્ડ સેલ્ફ ડિફેન્સ એકેડેમીના હું પ્રેસિડેન્ટ છું અને મયુર પટેલ જનરલ સેક્રેટરી છે। અત્યારે 17 જુલાઈએ અમારી કિકબોક્સિંગ એસોસિએશનની જે સ્ટેટ લેવલની ચેમ્પિયનશીપ છે એ આપણે હોસ્ટ કરી હતી અહીંયા વલસાડની અંદર અને આપણા વલસાડના જે બાળકો છે એમણે 6 જેટલા ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી આખા ગુજરાતની અંદર વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું હતું। મુખ્ય વાત એ છે કે કિકબોક્સિંગ જે ગેમ છે એ અત્યારે ઇન્ટરનેશનલી ઓલિમ્પિકની અંદર સામેલ થઈ ચૂક્યું છે, ઇન્ડિયાની અંદર મિનિસ્ટ્રીની અંદર એટલે કે ગવર્મેન્ટ ગેમ્સની અંદર સામેલ થઈ ચૂક્યું છે। એટલે હવે નેશનલ જે ચેમ્પિયનશીપ છે એ ગોવાની અંદર છે, જે ઓગસ્ટની અંદર છે। હવે અમારો જે પ્લાન છે અને અમારું જે ગોલ છે એ છે કે નેશનલ જીત્યા પછી ઇન્ટરનેશનલ અને ત્યાર પછી આપણા વલસાડના બાળકો ઓલિમ્પિકની અંદર સ્પોર્ટ્સની અંદર ગેમ્સની અંદર કિકબોક્સિંગ જેવી ગેમ્સની અંદર પરફોર્મ કરે અને વલસાડથી બાળકો ઇન્ડિયાના માટે મેડલ લાવે અને આખા ભારત દેશની અંદર વલસાડ જિલ્લાનું નામ રોશન કરે એવી અમારું શુભેચ્છા છે અને અમારી પ્રેક્ટિસની અંદર પણ અમે એ વસ્તુનું જ ધ્યાન રાખીશું અને બાળકોને ખૂબ આગળ